મિત્રો કેમ છો? ચાલો આપણે જે ચેપ્ટર 10 ની અંદર મિમી નું સેન્ટીમીટર માં અને સેન્ટીમીટર નું મિલીમીટર માં ફેરવતા શીખ્યા છે એનો દાખલા નંબર 2 જોઈએ. ઓકે, તો બીજો દાખલો છે. પહેલો દાખલો આપણે જોયો કે મિલીમીટર માં રૂપાંતર એટલે મિમી માં રૂપાંતર કરો. હવે બીજો દાખલો એના પછીનો જોઈએ છે કે સેમી માં રૂપાંતર કરો. તો પહેલા પહેલા તો આપણે કીધું છે શું પૂછ્યું છે, શું સેમી માં પૂછ્યું છે બરાબર. અને આપણે કરવાનું શું છે તો કે મિલીમીટર માં આપણે એકમ લખી લેવાનું છે, આપેલું મિમી છે બરાબર. તો આપણે એકમ લખ્યો 1 મિમી બરાબર 0.1 સેમી બરાબર. જોઈએ છે શું રૂપાંતર શું કરવાનું છે, માઈકો છે શું તો કે સેમ. તો જે માકેલું હોય ત્રિરાશિમાં ક્યાં આવે, પાછળ. આપેલું હોય બરાબર ક્યાં આવે, આગળ. આપેલું શું છે મિમી, તો ચાલો એકમ લખીએ કે 1 મિમી બરાબર શું છે તો કે 0.1 સેમી. કારણ કે સેમી પૂછેલું છે, સેમી માં રૂપાંતર કરો પૂછ્યું છે, શોધવાનું છે બરાબર. 50 મિમી બરાબર કેટલા સેમી, ચાલો ક્રોસ ગુણાકાર કર્યો બરાબર. તો હવે શું થશે તો કે 50 ગુણ્યા 0.1 છેદમાં કઈ પર 1 બરાબર. હવે તો કે અહીંયા દશાંશ છે, દશાંશ છે એટલે ફેંકી નાખો દસમો ભાગ એક પછી બરાબર. તો કે અહીંયા હું પોઈન્ટ ને છે દશાંશમાં ફેંકું છું, 1/10 0.1 છે એની બદલે શું લખ્યું 1/10 અને આ 1 તો વધેલો જતો બરાબર, 0 0 વધ્યા ગયા બરાબર. વધ્યું શું તો કે 5 1 5 5/1 1 1 એક લખો કે ન લખો કાંઈ ફેર પડે નહીં. તો આપણે કેટલા મળ્યા તો કે 5 સેમી બરાબર. ચાલો એવો બીજો દાખલો આપણે જોઈએ તો કે 6 મિમી. શોધવાનું શું છે સેમી, શોધવાનું હોય તે ક્યાં આવે, પાછળ બરાબર. અને આપેલું હોય તે આગળ બરાબર. આવી રીતના પણ ત્રિરાશિ મૂકી શકો છો બરાબર. તો હવે આપણે 1 મિમી બરાબર, 1 મિમી બરાબર કેટલા સેન્ટીમીટર છે તો કે 0.1. તો આપણી પાસે કેટલા છે 6 મિમી એ કેટલા, આવી રીતના પણ ત્રિરાશિ મૂકી શકો છો બરાબર. હવે તો કે 6 ગુણ્યા 0.1 છેદમાં તો કે પહેલું પદ 1 બરાબર. ચાલો 0.1 ને આપણે 10/10 ફેરવશું એટલે કે 1/10, કારણ કે 1 પછી પોઈન્ટ છે. 6 ગુણ્યા 1/10 ગુણ્યા 1 તો છે જ ઓલરેડી બરાબર, આ 1 ઉડી જશે. હવે તો કે 6/10 ફરી પાછું મેં તમને કીધું હતું કે 6/10 એટલે 1 0 છે, 1 0 છે. તો આપણે આવી રીતના આન્સર ના આપી શકીએ મિલીમીટર નો. તો આપણે દશાંશ માં ફેરવશું એટલે શું થશે તો કે 1 પછી પોઈન્ટ એટલે 0.6. ઓકે, શું મળ્યું આપણને તો કે સેમી, સેમી શોધવાનું છે ને 0.6 એટલે શું થશે 0 સ્કેલ ની અંદર 0 અને 1 ની વચ્ચે જે છઠ્ઠો કાપો આવે છે એ 0.6 કહેવાય બરાબર. ચાલો એને પછી આપણે જોઈએ તો એની અંદર હવે એક દાખલો એવો લઉં છું એના પછીનો દાખલા નંબર 3 નો છે કે સેમી અને મિમી માં રૂપાંતર કરો, બંને માં રૂપાંતર કરવાનું કીધું છે બરાબર. તો કે પહેલા પહેલા તો 4.5 સેમી. ચાલો તો આપણને જે હવે આની અંદર એમ કીધું છે કે સેમી અને મિમી માં બંને માં રૂપાંતર કરો તો આપણી રીતે શોધવાનું છે. તો આપેલું શું છે સેમી, આપેલું છે સેમી, આપેલું છે તો આપણે શું શોધવું પડશે, મિમી શોધવું પડશે. તો પહેલા જે આપેલું હોય પહેલા લખવાનું, શોધવાનું હોય તે પછી બરાબર. તો હવે અહીંયા તમને ખબર જ છે એકમ 0.1 સેમી એ 1 મિમી, તો આપણે કેટલા આપેલા છે 4.5 સેમી એ કેટલા મિમી બરાબર. ક્રોસ ગુણાકાર કરો, ત્રિરાશિ મૂકો. ચાલો 4.5 ગુણ્યા 1 છેદમાં તો કે 0.1 બરાબર. 1 1 પોઈન્ટ છે ઉડી જશે, અહીંયા 4.1 ને અહીંયા 0.1 1 1 પોઈન્ટ ઉડી જશે. તો વધ્યું શું તો કે 45 ગુણ્યા 1 છેદમાં 1 તો કેટલા થશે તો કે 45 મિમી બરાબર, મિમી. હવે તો કે એના પછી નો જે આપણે જોઈ લઈએ તો કે 38.2 બી 38.2 શું આપેલું છે તો કે સેમી બરાબર. ફરી પાછું સેમી આપેલું છે, મિમી માં રૂપાંતર કરશો, આપેલું હોય તે પહેલા લખો સેમી અને શોધવાનું છે શું મિમી. ઓકે, તો અહીંયા 0.1 સેમી એ
क्रॉस गुणाकार करिए तो 38.2 बराबर एने गुणिया एक छेद में 0.1 एक पची पॉइंट एक पची पॉइंट छेले थी गणना नो छे एक पची पॉइंट छे अहीं पण एक पची पॉइंट छे तो एक पॉइंट पॉइंट उड़ी जशे तो वध्यु शुं तो के 382 गुणिया एक छेद में एक तो 382 एकू 382 शुं थशे तो के आपणे शुं मळ्युं मिनी शोधवानुं हतुं मिनी ओके तो आना आपणे आम पण लखी शकीए के एनी अंदर मिनी एटले पॉइंट दसमो भाग छे बराबर એટલે જે આપેલું હોય તે પહેલા બરાબર અને પછી જે શોધવાનું હોય તે પછી મૂકી અને ત્રીજા સિદ્ધ દાખલો ગણો તો દાખલો ઘણો ઈઝી થઈ જાય બરાબર ચાલો થેન્ક યુ